राजकोट જિલ્લાના ઉપલેટા પંથકમાં મગફળીના ઉભા પાકમાં ઉંડા નામની જીવાત આવી જતા ખેડૂતો ચિંતિત બન્યા છે। સતત એક એક બાદ એક આકસ્મિક આફતો ખેડૂતો માટે માથાના દુખાવા સમાન બની રહી છે। ત્યારે ચોમાસાની શરૂઆતમાં ખેડૂતોએ સારા ભાવ મળવાની અપેક્ષાએ પુષ્કળ પ્રમાણમાં મગફળીનું વાવેતર કર્યું હતું। વરસાદ ખેંચાયો હતો જેને કારણે પાક નિષ્ફળ ગયો। બાદમાં ફરી વાવેતર કર્યું તો પાક પર એકી સાથે અતિ ભારે વરસાદ વરસી ગયો છે, જેને કારણે પાકનું ધોવાણ થયું અને ફરી ખેડૂતોએ ત્રીજી વખત વાવેતર કર્યું છે। અને તો એક તરફ વરસાદ ખેંચાયો અને બીજી તરફ મગફળીમાં મુંડા નામની જીવાત આવી જતા ખેડૂતોની મૂંઝવણ વધી છે। આ મોબલેટા પંથકના ખેડૂતો એક સાંધે ત્યારે તેર તૂટે એવી સ્થિતિનું નિર્માણ થયું છે। ખેડૂતોનું કહેવું છે કે ત્રણ ત્રણ વખત વાવેતર કર્યું અને એક તરફ વરસાદ ખેંચાયો ત્યારે બીજી તરફ મગફળીના પાકમાં મુંડા નામની જીવાત આવી ગઈ છે, જેને કારણે પાક વૃદ્ધિ કરી શકતો નથી અને ખેડૂતોની ચિંતા વધી છે। ખેડૂતોનું કહેવું છે કે ચોક કે મુંડા નામની જીવાત જે મગફળીના મૂળિયા ચૂસી જાય છે અને જેને કારણે પાક વૃદ્ધિ કરી શકતો નથી અને મગફળીના છોડ સૂકવા લાગે છે। મારું નામ ખીમાભાઈ રબારી, ગામ ઉપરેટા। હું એક ખેડૂત છું। અત્યારે જે જગ્યાએ ઊભા છીએ એ મારો 7-8 વીઘાનો વાવેતર કરેલી મગફળીનો પાક છે, પરંતુ ખેડૂતનો દીકરો જે મહામૂલો પાક બચાવવા માટે બહુ મહેનત કરતો હોય છે, અત્યાર સુધી જે અતિવૃષ્ટિનો ભોગ બનેલા ખેડૂતો હોય છે અને જે બચો ખચો પાક છે એને બચાવવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરતા હોય છે, પરંતુ અત્યારે જે મુંડા નામનો જે રોગ આવેલો છે એ પાકને સદંતર નિષ્ફળ કરી દે છે। કારણ કે જમીનની અંદર હોય છે અયળ અને મૂળિયા ખાતી હોય છે, તો જે મગફળીનો પાક છે એ તદ્દન સદંતર સુકાઈ જતો હોય છે। અમે અધક પ્રયત્ન કરેલા છે, દવા છંટકાવ કરેલા, પરંતુ કોઈ રિઝલ્ટ આવતું નથી અને સરકારશ્રીને અપીલ છે કે આને પણ કોઈ નિયંત્રણ આવે એવી કોઈ દવા ખેડૂત માટે બહાર પાડે। નામ અને વિગત। મારું નામ હરદીપ નારાયણભાઈ હાલ। પછી આ માંડવીમાં મુંડા આવેલા છે જે છે, પછી આ માંડવીને નીચેથી ખાઈ જાય છે મુંડા, ને એટલો જીવાય અંદર ને માથે એટલે જીવાય છે કે અમે પાણી પાતા પાતા એ હુકાતું જાય છે, દવા પાતા પાતા કે આમ કાબુમાં કોઈ વસ્તુ આવતી નથી એટલા મુંડાની હિસાબે હુકાઈ જાય। પછી એકવાર વરસાદે ખેંચાવ્યો છે કે વાત પૂછોમાં, ને વીઘે 35-35 હજાર રૂપિયાના ખર્ચા કરેલા છે, વાવેતર 3-3 વખત વાવેતર કરેલા છે, તોય આમાં કોઈ ફેરફાર કાંઈ છે નહીં, મુંડાની સાઈઝ જાતી જ નથી એટલો મુંડો હશે અત્યારે। અર્શીભાઈ આહિર, વિન્ડિયન ન્યૂઝ, ઉપલેટા।